આવા સાધુને સમ્યક નિર્દોષ ભાવ રાખી, દિવ્ય ભાવ રાખી અને હળીમળીને એકમનાથી જીવન જીવીએ તો આપણા સર્વોને પ્રકૃતિ સ્વભાવ અગરી ને સાધુતા આપણામાં પણ મોરી ઉઠશે. ત્યાગી ગૃહિણીનો મેળ નથી. જે જીવન જીવે ને બાપા કહેતા મારે એની તલવાર, જીવન જીવે એના ભગવાન, જે આવું જીવન જીવે એના ઉપર ભગવાન વન ક્યાં રાજી થશે. આ યોગીજી મહારાજ કેવા અદ્ભુત પુરુષ હતા. એમનો સંકલ્પ કેટલો હતો, એ સંકલ્પમાં આપણે બધા આવી ગયા છે, નસીબદાર છે. ખૂબ સુખ શાંતિ આનંદના ભોગતા થવું હોય તો મારું તમારું છે બધું ભગવાનને અર્થે કરી રાખજો. ઓછું નહીં થાય લખી રાખો હં, કે ભગવાન આ દેનાર છે. શું દેનાર છે? લેનાર નથી. પણ અંદર રહેલી જે માયાનો ભાવ, નકારાત્મક ભાવ, આસુરી ભાવ એને દિવ્ય બનાવી દેશે. હળીમળીને ભક્તોને વિશે નિર્દોષ ભાવ રાખજો. અક્ષરમહમ પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપશ્ચ્ય દાસોસ્મી. પ્રભુના અને સત્પુરુષને વિશે આપણને હે જ એટલે દાસ થઈશું, એ અડધા દાસ થયા. પણ આ ભક્તોને નિર્દોષ ભાવ દિવ્ય ભાવ રાખીશું તો એ પૂરા દાસોસ્મી પૂરું થશે. કે ગમે તે બને ગમે તે થાય ભગવાનને ભગવાનના ભક્તોને વિશે ત્રિકાળમય ભાવફેરમાં કોઈ પડાવવા આવે, વાત કરવા આવે તો આંખ કાઢીને એવું ધ્રુજી જાય એવું રાડ પાડવી, આવી હિંમત જ ના કરાય. એટલી સુરવીરતા જો રાખીને જીવન જીવીશું તો ભગવાન ખૂબ રાજી થશે, ખૂબ રાજી થશે. એવી અદ્ભુત ભગવાનની પ્રસ્થા પ્રાપ્ત કરવાની આપણને સુવર્ણ તક મળી છે, વેડફી ના નાખીએ. એટલા માટે આ બધી કથા વાર્તાઓના બધું જે આયોજન થઈ રહ્યું છે. ખરેખરા અમારા જીવનની યાત્રા જે સાધના દરમિયાનની એના પ્રસંગો સાંભળીને આપણને જો આ આટલું પકડીએ તો આપણી સાધના ખૂબ સરળ, જીવનયાત્રા આધ્યાત્મિક જીવનયાત્રા આપણી ખૂબ આનંદપૂર્વક આપણી થશે. અને એટલું બધું આનંદ શાંતિ, અત્યારે શાંતિ પહેલો અશ્વિન પહેલો, આટલી બધી પ્રવૃત્તિમાં કેટલા ટેન્શન ફ્રી હલકા ફૂલ થઈને જીવન જીવે છે તમે જુઓ તો. એ તો 80 વર્ષનો ડોહા એ અમારા વખતમાં તો આવું હતું ને, આ તમે આજનો છોકરો શું કરો છો એના એમ જ ફર્યા કરે. એને બદલે સદાય તાજગીવાળા કહેવા અને એમની સાથે બેસીએ તો આપણને પણ તાજગી લાવી દે ને, બરાબર. એવી સદાય તાજામાં જ રહેવું હોય, સદાય તાજગીમાં રહેવું. ભૂતકાળ ભવિષ્યકાળ કે વર્તમાન કાળ બધા કાળોને એક જ જગ્યાએ રગડઘૂટ વગાડી દેવા હોય તો એ જીવન જીવ્યા જે બ્રહ્મસૂત્ર ખરેખર એને આપણે સાકર કરી એમના સમૂહ જોઈ નિર્દોષ બુદ્ધિ દિવ્ય ભાવ રાખી નવરા ધૂપ ન બેસે, ભજન પ્રાર્થના કરીએ, ક્યાં સેવામાં જોડેલા, ક્યાં સ્વાધ્યાય કરીએ તો એવું કર્યા કરીશું તો આપણું જીવન ખરેખર ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે થઈ રહેશે.